નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ અગિયાર વિષય ભૂગોળ જેમનો પાઠ એક તો મિત્રો આગળના લેક્ચરમાં આપણે ભૂગોળની થોડીક ચર્ચા કરી જેમાં ખાસ કરીને ભૂગોળના અભ્યાસને ઘણા ભૂગોળવિદો છે એ શું ગણે છે તો કઈ રીતના ગણે છે તો કઈ રીતના જુએ છે તો કે ક્યાં છે શું છે ભાઈ રેડીને હા શા માટે છે ભાઈ તો આ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને છે એ જે તે વસ્તુનો ભૂગોળ કરવામાં ભૂગોળને અભ્યાસ કરવામાં આવે છે અને ખાસ ભૂગોળના અભ્યાસમાં કયા કઈ વસ્તુને મુખ્ય કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે તો કે માનવીને રાખવામાં આવે છે આવી ચર્ચા આપણે કરી ગયા આગળ વાત કરીએ ભૂગોળ વિષયનું વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે વ્યાપક છે એટલે શું તો કે ફેલાયેલું છે ભૂગોળની વિષય વસ્તુ છે એ ખૂબ જ ફેલાયેલું છે તો ભૂગોળ છે એ ખૂબ જ ફેલાયેલો છે આ વિષયમાં પૃથ્વી પરના મૃદાવરણ એટલે કે મૃદાવરણ ઘનાવરણ જલાવરણ વાતાવરણ જીવાવરણ અને નૃવંશના ઉદભવ અને ઉત્ક્રાંતિના વિજ્ઞાનના પરિપ્રેક્ષમાં અભ્યાસ થાય છે ભૂગોળમાં શું શું આવે શોર્ટમાં તો કે આપણું મૃદાવરણ જે તમે જોઈ ગયા છો ઘનાવરણ જેને જલાવરણ વાતાવરણ પછી જીવાવરણ નૃવંશાવરણ આ બધા એનો ઉદ્ભવ ઉત્ક્રાંતિ વૈજ્ઞાનિક રીતે પરિપ્રેક્ષમાં અભ્યાસ એનો કરવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ બધા જ મુદ્દાઓ છે આ બધામાં શું આવે છે એની પણ ચર્ચા આપણે આગળ આગળ પાઠમાં કરવાની જ છે મિત્રો તો એ બધી વસ્તુઓનો ઉદ્ભવ છે એ અભ્યાસ આ ભૂગોળમાં કરવામાં આવે છે તેથી કહી શકાય છે કે પૃથ્વીના પાંચ આવરણોમાં વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ એટલા માટે જ કહી શકાય છે કે પૃથ્વીના આ પાંચ આવરણો જે છે સ્તર છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન એને શું કહેવાય ભૂગોળ કહેવાય પ્રાકૃતિક સંસાધનોનો માનવી બેફામ રીતે ઉપયોગ કરતો થયો જેના કારણે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રદૂષણો પર્યાવરણીય સંકટો અને જૈવિક વિનાશ જેવી અનેક સમસ્યાઓને કારણે અને સમસ્યાના ઉકેલના ઉદભવોનું ભૂગોળ વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે શું કહે છે ભાઈ તો કે આ ભૂગોળ તો ઠીક છે સમજીશું આપણે પણ હવે કયું હવે ઘટના શું બની છે તો કે હવે થયું એવું કે માનવીને અત્યારે જે નવી નવી સંશોધનો સંસાધનો શોધખોળ થઈ એને લીધે નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાધન સામગ્રી ટેકનોલોજી ઉપ ડેવલપ થઈ હવે આને લીધે છે એ શું થયું તો કે આપણે ઘણી બધી વસ્તુઓ છે એ મેળવવા લાયકા હા સંસાધનો કુદરતી સંસાધનો સરળતાથી મેળવવા લાગ્યા અને આની ઉપયોગ છે એટલી હદે કરી નાખો છે કે આમ પણ એમમાં લિમિટે જ નથી જો કે આપણે કહી શકાય તો આમની લિમિટ નથી એને લીધે શું થયું તો કે લિમિટ ન રહે એટલા માટે એને લીધે આડસર શરૂ થઈ આ કે આપણે કહેવત છે કે ભાઈ કોઈ પણ વસ્તુ અતિશય વસ્તુ સારી નહીં લિમિટમાં હોય તો સારું પણ અતિશય વસ્તુ સારી નહીં તો આને લીધે આડઅસર શું થઈ તો કે પ્રદૂષણ ફેલાવા લાગ્યું પર્યાવરણ સંકટો જે જોવા મળ્યા જૈવિક જે વિનાશ છે એમાં અનેક સમસ્યાઓ થઈ અને સમસ્યાઓનો ઉકેલમાં ભૂગોળ વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે એટલે આ બધીનો ઉકેલ કઈ રીતના મેળવવો એની માહિતી કોણ આપે છે તો કે ભૂગોળ આ બધું આપણે કરી નાખ્યું છે પછી એનો કંઈક લિમિટ તો હોવી જોઈએ ને અને એના બદલામાં આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને આ બધી પરિસ્થિતિને આપણે છે એ શું કરી શકીએ ફેસ કરી શકીએ સામનો કરી શકીએ રેડ અને આપણે એને સાચવી શકીએ અમુક ભૌગોલ ભૌગોલિક પરિસ્થિતિઓ જે છે એમ કુદરતી સંસાધનો છે એને લાંબો સમય આપણે ઉપયોગ કરી શકીએ તો એના માટે કંઈક ડેવલપ કરવું પડશે તો એનો બધી માહિતી આપણે ભૂગોળમાં મળે છે આગળ એક જોઈએ કાર્લ રિટર નામના જર્મન ભૂગોળવિદે કહ્યું છે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીથી શરૂ થાય છે પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંસાધન સંસાધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે શું કહે છે કાલ રિટર કાલ રિટર નામના જે છે એ ભૂગોળશાસ્ત્રી છે એમણે શું કીધું તો કે ભૂગોળનો અભ્યાસ છે એ પૃથ્વીની સપાટીથી શરૂ થાય છે જે પૃથ્વીની જે સપાટી છે સ્તર છે ત્યાંથી શરૂ થાય છે અને માનવ પાસે જેમ જેમ નિરીક્ષણ જે અલગ અલગ વસ્તુનું નિરીક્ષણ કરવું અને સંસાધનના સાધનો અલગ અલગ ટેકનોલો ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો એ વિકસતા જશે તેમ 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 ભૂગોળનું કાર્યક્ષેત્ર અત્યારે સપાટી ઉપર છે પછી તો કે ભાઈ સપાટી આમ કે ને હા સપાટી આ પૃથ્વીની સપાટી પછી ને વધુ ઊંચે સુધી એટલે આમ પણ આપણે વધારે અભ્યાસ કરતા જઈશું અને તો કે વધુમાં વધુ ઊંડે સુધી એટલે આમ પણ આપણે વધારે વધારે અભ્યાસ કરી શકશું ક્યારે તો કે જેમ જેમ આપણી પાસે નિરીક્ષક નિરીક્ષણ કરવાના જોવાના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ આ સિવાય ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નવા સાધનો આવશે એના આધારે આપણે ભૂગોળનું પણ લેવલ ક્ષેત્ર છે એ વધારી શકશું અત્યારે માત્ર કેની ચર્ચા કરીશું આપણે તો કે સપાટી ઉપરની ચર્ચા કરીશું પછી આપણે ઉપર પણ ચર્ચા કરી શકશું અને જમીનની અંદર પૃથ્વીની અંદર પણ ચર્ચા કરી શકશું આગળ વધીએ આપણે ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે જોઈએ કે ભૂગોળને આપણે જે વિદ્યા શાખા તરીકેનો ઉપયોગ કઈ રીતના કરવામાં આવે છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તો કે છે ભૂગોળ વિદ ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભે જ કરે છે બે ભૌગોલિક તથ્યો અથવા એકથી વધારે ભૌગોલિક તથ્યોની વચ્ચે કાર્યકારણ સંબંધને સમજવામાં વધુ રસ દાખવે છે જેમ કે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ પ્રારૂપ કેરળ અને તમિલનાડુના કૃષિ પ્રારૂપની ભિન્ન છે જે ભૂગોળ સમજાવે છે શું કે છે તો કે જે ભૂગોળ ભૂગોળ જે વિદો છે એ ભૌગોલિક તથ્યો જે ભૌગોલિક જે તથ્યો છે મુદ્દાઓ છે એને વ્યાખ્યાને કાર્યકારણને સંદર્ભે સમજાવે એટલે કોઈ મુદ્દાને ધ્યાનમાં રાખીને એની વ્યાખ્યા સમજાવવા માગતા હોય છે જેમાં બે ભૌગોલિક તથ્યો હોય અથવા તો એકથી વધારે ભૌગોલિક તથ્યો હોય બે બધા તથ્યો હોય અથવા બેથી એક કોઈ વધારે હોય ઓછા હોય આના આધારે જ તમને વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કરે જેથી કરીને તમે સરળતાથી સમજી શકો જો કે અહીં એક એક એક્ઝામ્પલ તમને આપ્યું છે કે જેમ પંજાબ હરિયાણામાં જે કૃષિ લેવલ છે એની કૃષિ વ્યવસ્થા છે જમીન ખેતી વ્યવસ્થા છે એવી ક્યાં છે તો કે ભાઈ તમિલનાડુ અને કેરળમાં છે નથી કેમ તો કે બંનેમાં અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિઓ છે જેમ કે ખાસ કરીને આપણે કૃષિઓ માટે ખાસ હા આપણે સોરી પંજાબ હરિયાણામાં આપણે ખાસ ઘઉં માટે વધારે પ્રચલિત છે તો જ્યારે તમિલનાડુ અને કેરળમાં ને એમાં ખાસ આપણે આમ્ર વર્ષા આમ ખેતી ખાસ વધારે પ્રચલિત છે કેમ તો કે જે આમ્ર વર્ષા અત્યારે જે ખાસ છે જે છે જોવા મળે છે ઉનાળા ચોમાસુંની શરૂઆતમાં જે જોવા મળે તો એ પણ ત્યાં જોવા મળે છે તો એને લીધે બંનેમાં ભૌગોલિક પરિસ્થિતિઓ અલગ છે અને અલગ અલગ ઉત્પાદનો પણ અલગ અલગ આવે છે એટલે આને આધારે વિદો વિદ ભૂગોળવિદો છે હા ભૂગોળ ભૂગોળવિદો છે એટલે કે ભૌતિક શાસ્ત્ર શાસ્ત્રીઓ કહી શકાય તો એમણે છે એ શું કર્યું તો કે એ લોકો આવા તથ્યો મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એ લોકો છે પોતાની વ્યાખ્યાઓ છે એ રજૂ કરતા હોય છે અને તમને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે એ ભૂગોળ સમજાવે છે પણ તેની સાથે સાથે ભિન્નતાનો સંબંધ રાજ્યનું મૃદાવરણ વાતાવરણ બજારની માંગ તથા ખેડૂતોની આર્થિક સ્થિતિ અને કૃષિ વિષયક તકનીકોનો ઉપયોગ વગેરે જવાબદાર પરિબળો પણ ચર્ચા કરે છે જો આપણે એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ બંને રાજ્યોમાં અલગ અલગ વ્યવસ્થા છે ખેતી તો એની પાછળના કારણો શું છે ભાઈ તો કે ભાઈ જો બંને રાજ્યોનું મૃદાવરણ અલગ અલગ છે વાતાવરણ અલગ છે પછી બજારની માંગ પણ અલગ અલગ છે પછી આ ખેડૂતોની આર્થિક સ્થિતિ અમુક જગ્યાએ ખેડૂતો સદ્ધર હોય તો અમુક જગ્યાએ ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોય આ સિવાય તો કે કૃષિ તકનીક જે ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનોલોજી એ પણ બંનેમાં તફાવત છે તો આવા અલગ અલગ ઘણા પરિબળો છે એ શું છે એની પાછળ જવાબદાર છે જેની ચર્ચા ભૌગોલિક વિદો કરે છે આગળ વાત કરીએ આપણે ભૂગોળ વિષયને વધુ પ્રાણવાન બનાવનાર બનાવનારા મોટા ભાગના ભૂગોળવિદો ભારત ચીન અને અરબસ્તાન અને ગ્રીસ વગેરે દેશોના હતા મહત્વના ભારતનો પણ સમાવેશ થાય છે તો કે છે ભૂગોળને રસપ્રદ બનાવવામાં એની વધારે માહિતી રજૂ કરવામાં આપણા મહત્વના વ્યક્તિઓ હતા ભારત તથા ભારતના હતા ચીનના હતા અરબસ્તાનના હતા ગ્રીસના હતા વગેરે દેશોના છે એ લોકોએ ભૂગોળ રિલેટેડ પોતાના મંતવ્યો પોતાની માહિતી પોતાનું જ્ઞાન છે એ રજૂ કર્યું છે આપણા પ્રાચીન વેદો પુરાણો આરણ્ય બ્રાહ્મણ ગ્રંથો મહાભારત અને રામાયણ ગ્રંથોમાં પ્રચુર માત્રામાં ભૌગોલિક વર્ણનો છે તો જે આપણા સાંસ્કૃત પૌરાણિક ગ્રંથો જે કહી શકાય વેદો છે ઉપનિષદો છે બ્રાહ્મણ ગ્રંથો છે આરણ્યકો છે મહાભારત છે રામાયણ છે આ બધામાં પ્રચુર માત્રામાં શું જોવા મળે છે વધુ માત્રામાં છે આ ભૌગોલિક વર્ણન જોવા મળે છે અથર્વવેદમાં પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની વિગતે ચર્ચા કરવામાં આવી છે તમને અહીંથી એક સવાલ પૂછી શકાય મોસ્ટ ટાઈમ પી સવાલ કયા વેદમાં આ ચાર વેદના નામ તો ઓપ્શન તો સેટ થઈ જ ગયા હા તો કયા વેદમાં છે એ પૃથ્વી અને એના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની ચર્ચા કરવામાં આવી છે તો કયો આવશે

તો કે ભાઈ પૃથ્વીનો પરીક્ષ સૌ પ્રથમ કોણે માપવાનો પ્રયત્ન કર્યો હતો તો ઇરિસ્ટોથી આયોનો કહેતા છે પરેબને વ્યાસને ત્રિજ્યાને આ બધું તમે ગણિતમાં ભણી ગયા છો હા એટલે એને માપવા માટે ભાઈ પોતે અહીંથી ત્યાં નીકળી ગયો તો દોરી લઈને પછી કે આ રાઉન્ડ મારતો હોય પછી કેટલું થાય માપી લઉં ને એ બધું એવું નહોતું ભાઈ પણ એને પ્રયત્ન કર્યો હતો પોતાની માહિતી સાધનોને આધારે પોતાના જ્ઞાનના આધારે ગ્રીસ ભૂગોળવિદ છે સોરી ગ્રીક ભૂગોળવિદ છે એનો થેલ્સ નામ શું છે થેલશે ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં પૃથ્વીનો કદ આકાર ગતિ વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા જો એક પછી એક મહાનુભાવ છે એ પોતાનું યોગદાન છે કઈ રીતના આપ્યું છે એની ચર્ચા કરી છે તો કે આપણે વાત કરીએ ઈસવીસન પૂર્વે બીજી સદીમાં ઇરેસ્ટોથી પૃથ્વીનું પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો તો પછી તો કે ગ્રીક ભૂગોળવિદ છે એ ઠેલશે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં પૃથ્વીનું કદ આકાર ગતિ વિશે પોતાના વિચારો છે એ રજૂ કરી દીધા હતા થેલ્સે વિશ્વનું પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે જો થેલ્સે એને પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે કેમ તો કે એને ચર્ચા અત્યારે નહીં ભાઈ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ચર્ચા કરી છે આ બધી માહિતીની એટલા માટે એને પ્રખો પ્રથમ છે એ ભૂગોળવિદ ગણવામાં આવે છે કોને થોકે થેલ્સને પછી કોલેડિયસ ટોલેમી નામના ગ્રીક ભૂગોળવિદે પૃથ્વીના અક્ષાંશ રેખાંશ અને દેશના ભૌગોલિક સ્થાન વિશે માહિતી રજૂ કરી હતી જો નેક્સ્ટ કોણ ભૂગોળવિદ છે તો કે ક્લોડી ક્લોડિયમ છે ભાઈ ક્લોડિયમ સોરી ક્લોડિયમ કને લેડ જોડાયેલો છે ક્લોડિયમ ટોલેમી નામના જે ગ્રીક ભૂગોળવિદ હતા એણે પૃથ્વીની અક્ષાંશ રેખાંશ ઋતુઓ અને દેશની ભૌગોલિક સ્થાન વિશે પણ માહિતી એમણે રજૂ કરી દીધી હતી રોમન ભૂગોળવિદ જે સ્ટ્રોબોએ સ્ટ્રોબોએ સત્તર ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન કર્યું હતું જો ખાસ કોણ તો કે મહત્વના રોમન ભૂગોળવિદ છે સ્ટ્રોબો આ સ્ટ્રોબોએ છે એ ગ્રંથ ભૌગોલિક ગ્રંથો રચ્યા રચ્યા હતા લેખા કેટલા તો કે સત્તર અને એમાં પૃથ્વીનું સારું એવું વર્ણન કર્યું હતું સારી એવી માહિતી આપી હતી હવે નેક્સ્ટ આપણા મહત્વના આવે છે ભારતના આર્યભટ્ટ સૂર્યમંડળ અંગે વરામિહેર પૃથ્વીના વ્યાસ સંબંધિત વિગતો રજૂ કરી હતી તો જો આપણા આર્યભટ્ટ જો કે એણે સૌપ્રથમ સૂર્યમંડળ વિશે માહિતી આપી હતી એટલા માટે જ આપણે જે પ્રથમ ઉપગ્રહ જે લોન્ચ કર્યો હતો ઓગણીસો પિંચોતેર હા એમાં એનું નામ શું રાખ્યું હતું મિત્રો આર્યભટ્ટ જ રાખ્યું હતું હા કોના માનમાં આના માનમાં છે રેડી એટલે આવો પણ પ્રશ્ન પૂછાશે કે આપણો પ્રથમ ભારતે છોડેલો ઉપગ્રહ કયો છે તો કે આર્યભટ્ટ છે કે કેમ તો કે એમણે સૌપ્રથમ ભારતના આર્યભટ્ટે શું કર્યું હતું સૂર્યમંડળ અને એની અંગે માહિતી આપી હતી જ્યારે વરામિહિર એણે પૃથ્વીના વ્યાસ સંબંધિત વિગતો રજૂ કરી હતી બંને યાદ રાખીશું ભાસ્કરાચાર્યે ગુરુત્વાકર્ષણની સંબંધિત માહિતી આપી હતી કોણે તો કે ભાસ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણ બળ એની માહિતી કોણ આપી દીધી હતી એ સમયો અત્યારે નહીં ભાઈ હા પછી આપણે ગુરુત્વાકર્ષણમાં ન્યૂટનના નિયમની બધું હવે આવ્યું પણ એ પહેલાં આ લોકોએ બધી એની માહિતી આપી દીધી હતી બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિશે ગ્રંથોની પણ રચના કરી હતી કોણે તો કે બ્રહ્મગુપ્તે ખગોળ પ્લસ જ્યોતિષ અંગેની ચર્ચા કરી હતી એના ગ્રંથો લેખા હતા આ સિવાય મહાકવિ કાલિદાસ પોતાના ગ્રંથો મહાકાવ્ય કયા છે મેઘદૂતમ અને કુમાર સંભવમમાં પણ ભારતના પર્વતો લોકમાતા સમાન નદીઓ જંગલો વિશે પણ વર્ણન કરેલું છે કયા કવિ તો કે કાલિદાસ એના કયા રચનાઓ કાવ્ય મહાકાવ્યો તો કે મેઘદૂત અને કુમાર સંભવમ જેમાં ભારતના પર્વતો એની નદીઓ આ બધેની એમણે છે એ શું કર્યું છે વર્ણન કર્યું છે આ સિવાય બતુતા નામના અરબ ભૂગોળવિદોએ ભારતની મુલાકાત લઈ અહીં ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી હતી કયા વ્યક્તિએ તો કે ઇબ્ન બતુતા એમણે અરબનો હતો અરબનો ભૂગોળવિદ હતો પણ ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલો હતો અને એને ભારતના લોકોની રહેણી પછી ભારતનું ભૂમિ લોકોનું જીવન કેવું છે એની એમની છે એની માહિતી છે એ કરી હતી માહિતી લીધી હતી અને પોતાની ગ્રંથમાં લખેલું હતું આ સિવાય ઘણા બધા જે મિત્રો ભૂગોળવિદો છે એની ચર્ચા મિત્રો આપણે આગળના ભાગમાં કરીશું ખાસ આ બધા ભૂગોળવિદોને થોડો થોડો યાદ રાખવાનો પ્રયત્ન કરજો કેમ કે આ બધા જ આપને પૂછી શકાય શરૂઆત આપણા અર્થર્વવેદથી ખાસ થાય નેથી પછી અથર્વવેદમાં તો કે પૃથ્વી અને તેના લક્ષણોની માન સોરી પૃથ્વી અને તેના લક્ષણો અને માનવ વસ્તી અંગેની ચર્ચા છે કરવામાં આવી છે એમાં અથર્વવેદમાં પછી કોણ આવ્યો ઇરેસ્ટોથીસી છે એમણે પૃથ્વીનો પરિક પ્રયત્ન માપવાનો પ્રયત્ન કર્યો પછી કોણ આવ્યો થેલસે થેલસે છઠ્ઠી સદીમાં શું કર્યું ભાઈ તો કે થેલ્સે પૃથ્વીનું કદ આકાર ગતિ અને પોતાના વિચારો રજૂ કર્યા એટલા માટે પ્રથમ ભૂગોળવિદ કોણ આવશે થેલ્સ પછી ક્લોડિયમ ટોલેમીએ કે એને શું કર્યું પૃથ્વીની અક્ષાંશ રેખાંશની માહિતી આપીને ભૌગોલિક સ્થાન પણ રજૂ કર્યું આ સિવાય તો કે રોમન ભૌગોલવિકો સ્ટ્રોબોએ એણે સત્તર ભૌગોલિક ગ્રંથો રજૂ કર્યા અને એમાં પૃથ્વીનું વર્ણન છે એ જોવા મળે છે આ સિવાય આપણા ભારતના આર્યભટ્ટ એવા જેમણે સૂર્યમંડળ અંગે વરામિહિરે વ્યાસ સંબંધિત અને ભાસ્કરે ગુરુત્વાચર ગુરુત્વાકર્ષણ બળણી અને બ્રહ્મગુપ્તે ખગોળ પ્લસ જ્યોતિષ વિષયક રચના કરી હતી આ સિવાય મહાકાલિક મહા મહાકવિ કાલિદાસ એની બે મહાકાવ્યો કોણ તો કે મેઘદૂત્તમ અને કુમાર સંભવમ એમાં ભારતની ભૌગોલિક પરિસ્થિતિ નદીઓ પર્વતો આ જંગલો વિશે માહિતી છે અને આ સિવાય ઈબને બતુતા જે આરબનો લેખક હતો જેને ભારતની ભૂમિ લોકજીવનની માહિતી છે એ રજૂ કરી હતી હજી ભૂગોળવિદો ઘણા બધા છે કે જેમણે પોતપોતાના ભૂગોળ રિલેટેડ શું શું માહિતી આપી હતી જેની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ